हेलो दोस्तों, फिजिक्स की दुनिया में आपनो स्वागत छे। आज ना लेक्चर नी अंदर आपणे 11 साइंस नी अंदर चैप्टर नंबर 5 छे एना बे दाखलाओ छे ए गणीसो। तणाव बळ पर आधारित हकीकत में एना चार दाखला छे, पण अहींया थोड़ो वीडियो छे ए लांबो न बनी जाय એ માટે બે બે દાખલાઓ ગણીશું, બરાબર છે? અને દાખલાઓ છે હું વ્યવસ્થિત ગણતો જઈશ અને સમજાવતો જઈશ, કેમ કે દાખલા બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન આપજો। અને બીજી વસ્તુ, નીટ ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ એવું જ માને કે આ નીટ નો લેક્ચર છે। કેમ? એનું કારણ, નીટ માં આવા જ દાખલા પૂછાતા હોય છે અને આના બધા લોજિક છે જે હું બોલું એ યાદ રાખજો, ફંડા ક્લિયર કરી નાખજો તો અંડા આપી શકશો। ઓકે, ચલો દાખલો સ્ટાર્ટ કરીશું। સૌથી પહેલા આ જે છે એ જળ આધાર છે। શું છે? જળ આધાર। જળ આધાર નો મતલબ એવો થાય, ધારો કે સમજો સીલિંગ છે, સીલિંગ ત્યાં તમે કોઈ દોરડું બાંધી દો, હવે તમે ગમે એટલું જોરથી ખેંચો તો સીલિંગ નીચે નથી આવવાની, બરાબર છે? ઓકે, તો સીલિંગ છે એ જળ આધાર કહી શકાય। હવે જળ આધાર સાથે તમે એક દોરી બાંધેલી છે, બરાબર, એની સાથે એક અહીંયા વજન પણ લટકાવેલું છે, વેરી ગુડ। આનું દળ છે 6 કિલોગ્રામ, કેટલું છે? 6 કિલોગ્રામ, ઓકે, વેરી ગુડ। હવે તમારે શું કરવાનું છે, આખી દોરીની લંબાઈ આપી છે 2 મીટર, કેટલી આપેલી છે? 2 મીટર। હવે બરાબર વચ્ચેથી, બરાબર વચ્ચે એટલે આ મધ્ય બિંદુ લઈ લો, આ 1 મીટર અને 1 મીટર મધ્ય બિંદુ થઈ ગયું, ત્યાંથી તમે આ દિશામાં બળ લગાવો, એટલે આમ દોરી વડે, આમ આંગળી વડે, મતલબ કે આ બળ લગાવો, ઓકે, અને તમે એ દોરીને અહીંયા લઈ જાઓ છો, એ નીચે જે પેલું વજન લટકે છે એ તો આ રીતે છે, સીધે સીધું, તમે સમક્ષિતિજ બળ આ દિશામાં લગાવ્યું છે, બરાબર, ધ્યાન આપજો, તમે જે બળ લગાવ્યું એ આ દિશામાં લગાવ્યું, કેટલું લગાવ્યું? 50 ન્યૂટન સમક્ષિતિજ બળ લગાય, બરાબર વચ્ચોવચ, ઓકે। પેલું જે વજન લટકેલું છે એ 6 કિલોગ્રામનું છે, નીચે શું લાગતું હશે? માજી લાગે છે, અને આપણે વેઇટ કહી શકીએ, ડબલ્યુ કહી શકીએ, ઓકે, વેરી ગુડ। હવે દોરીની અંદર તણાવ બળ કઈ રીતે ઉત્પન્ન થાય છે? તણાવ એક પ્રકારનું બળ છે, તો જવાબ છે હા। વજન એક પ્રકારનું બળ છે, તો એનો જવાબ છે હા। ઘર્ષણ એક પ્રકારનું બળ છે, તો એનો જવાબ છે હા। ઘર્ષણ બળ, તણાવ બળ, વજન બળ એ બધા જ બળ છે, ફોર્સ છે, યાદ રાખજો, બધાનો એકમ ન્યૂટન આવે, ઓકે। ચલો હવે મગજમાં એક વસ્તુ ફિટ કરી નાખો કે કોઈ એક બિંદુ હોય, કોઈ એક પોઈન્ટ હોય, બરાબર છે, એ જો જળ હોય, જળ તો તણાવ બળ હંમેશા એના તરફ લાગે, એટલે કે ઉપર તરફ લાગે, તમે કહેશો ખબર ના પડી, અને જો કોઈ ફ્લેક્સિબલ બિંદુ હોય તો બંને બાજુ લાગે, તમે કહેશો સ્ટેચ પણ ખબર ના પડી, સમજાવો તમને, દેખો ધ્યાન આપજો, નીચે અહીંયા માજી લાગે છે, તો માજી લાગવાના કારણે શું થઈ જશે? દોરી ટાઈટ થઈ જશે। હવે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ શું કહે છે? જેટલું આઘાત લાગે એટલો પ્રત્યાઘાત લાગે, વેરી ગુડ। તો આમાં તણાવ બળ ક્યાં ઉત્પન્ન થશે? ટી ઉપર થશે, ઉપર ટી ઉત્પન્ન થશે, વેરી ગુડ, ઓકે। હવે સૌથી પહેલા હું તમને તણાવ બળ સ્ટાર્ટ ક્યાંથી કરું, અહીંથી સ્ટાર્ટ કરું, આ છે જળ આધાર છે, કેવો આધાર છે? જળ, તો આ જળ આધાર ક્યારે નીચે આવવાનો છે? આપણે ગમે એટલું ખેંચીશું તો ના, તો એનો મતલબ કે અહીંયા આગળ ટેન્શન ખાલી ઉપર તરફ જ લાગશે, મગજમાં એક વસ્તુ ફિટ કરી નાખો, જળ આધાર સાથે દોરી બાંધી હોય તો ટેન્શન છે જળ આધાર તરફ જ લાગે છે, ક્યારે નીચે તરફ નહીં લાગે, કેમ કે જળ આધાર ક્યારે નીચે આવે નહીં, એટલે અહીંયા ટેન્શન ખાલી ઉપર તરફ જ લાગે, T1 ઉપર તરફ થઈ ગયું, ઓકે, વેરી ગુડ। ચલો T1 નું કામ પતી ગયું, હવે T2 અહીંની વાત કરીએ, માજી નીચે લાગે છે તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ કહે છે કે પ્રત્યાઘાત ઉપર ઉત્પન્ન થાય તો T2 અહીંયા આવશે। હવે આ બિંદુ છે ફ્લેક્સિબલ છે કે નહીં? યસ, આગુ પાછું થઈ શકે એવું છે, તો અહીંયા આગળ T2 પાછું નીચે પણ લાગશે, તમને થશે સાહેબ આવું કે આ કન્ફ્યુઝિંગ નથી, એકદમ સહેલું છે, ધ્યાન આપજો, જો કોઈ બિંદુ છે એ જળ હોય એટલે કે નીચે ખસી શકે નહીં, તો ટેન્શન ખાલી એના તરફ લાગે, આમ એના તરફ લાગે। હવે જો કોઈ બિંદુ છે એ ફ્લેક્સિબલ હોય તો મતલબ કે ટેન્શન નીચે લાગે,
બરાબર છે, જો કોઈ બળ કોઈ બિંદુ છે ફ્લેક્સિબલ ના હોય તો ટેન્શન ખાલી ઉપર લાગે, અને ફ્લેક્સિબલ હોય તો નીચે અને ઉપર બંને લાગે છે. ઓકે, તો માજી નીચે લાગે છે એટલે ટી2 ઉપર લાગશે, હવે આ બિંદુ છે આ બિંદુ ત્યાં પાછો ટી2 નીચે પણ લાગશે. તમે કહેશો સાહેબ હજી ખબર નહીં પડતી, હજી એક વખત સમજાવો. માજી નીચે લાગે છે એટલે દોરી દોરી છે દોરી એ ટાઈટ થઈ જશે એટલે તણાવ બળ ક્યાં લાગશે, ઉપર તરફ. માજી નીચે લાગશે અને તણાવ બળ ટી2 ઉપર લાગશે. માજી નીચે લાગશે, દેખો સમજો, આ માજી છે તો માજી નીચે તરફ લાગે છે, તો પેલું ટી2 એને કહે કે ના નીચે ના જાય, આ હવામાં લટકતું છે કે પડી જાય છે, લટકતું છે એનો મતલબ ટી2 એને પકડી રાખે છે, તો ટી2 એને ઉપર પકડશે. ઓકે, આખી રચના થઈ ગઈ. હવે શું થશે, આ આખી રચના છે, આખી રચના એ આ બિંદુને નીચે લાવવાનો પ્રયત્ન કરશે. તો આ બિંદુ ફ્લેક્સિબલ છે કે નહીં, જો ફ્લેક્સિબલ ના હોત ને, ખીલી સાથે બાંધી દીધું હોત ને, જડ હોત ને, તો ટી2 અહીં નીચે ના લાગે, પણ આ ફ્લેક્સિબલ છે એટલે ટી2 નીચે લાગે છે. ઓકે, આ થઈ ગયું. હવે આની વાત કરીએ, આટલા ભાગની વાત કરીએ, તો આટલા ભાગમાં શું થશે, ખાલી ટી1 ઉપર જ કેમ લાગે છે, એનું કારણ કીધું. એનું કારણ કે આ જડ છે, આ નીચે આવી શકે નહીં એટલે ખાલી ટી1 ઉપર જ લાગે છે. ઓકે, ધીમે ધીમે અનુભવ પરથી આવડતું જશે. હવે હવે આપણે એક વાત કરીએ, દેખો ધ્યાન આપજો, તમારે શોધવાનું શું છે, આ દોરી છે દોરી એને આ ઉર્ધ્વ રેખા સાથે આ રેખા સાથે કેટલો ખૂણો બનાવ્યો છે થીટા, એ શોધવાનું છે. ઉર્ધ્વ એટલે કે શિરોલંબ રેખા સાથે, આને શિરોલંબ કહેવાય અથવા ઉર્ધ્વ રેખા કહેવાય, આને સમક્ષિતિજ કહેવાય અને આને સમક્ષિતિજ કહેવાય, ઇંગ્લિશમાં એને હોરિઝોન્ટલ કહેવાય, અને આને ઉર્ધ્વ રેખા અથવા તો શિરોલંબ રેખા કહેવાય, ઇંગ્લિશમાં એને વર્ટિકલ લાઈન કહેવાય. ઓકે, હવે તમે આને ઉપર તરફ આમ લઈ લો, તમે કહેશો કેમ, એનું કારણ કહો, એક આ સીધી લાઈન, એક આમ આડી લાઈન, આને આપણે અક્ષોની પસંદગી કરી કહેવાય. શું કરી કહેવાય, અક્ષોની પસંદગી. આ તમારે થોડું ક્રિએટિવ મગજ દોડાવવું પડશે. દેખો આ આપણે શોધવાનું છે આ ખૂણો, તો હવે હું શું કરીશ, દેખો તમને ઝેડ એટલે ખબર પડે, ઝેડ યુગ્મ કોણ, અભિષેક બચ્ચન કોણ, બરાબર છે, અભિ કોણ, ઓકે સોરી અભિ કોણ નહીં યુગ્મ કોણ, અભિ કોણ તો આને કહેવાય. હવે આ યુગ્મ કોણ છે, તો દેખો અહીં ઝેડ બને છે, દેખાય છે, આ જેવી રીતે લાઈન ઊભી છે એવી રીતે આ લાઈન ઊભી છે, અહીંયા થીટા છે તો અહીંયા પણ શું આવે, થીટા. તો જો આ થીટા મળી જાય તો આ થીટા મળી જાય કે નહીં, વેરી ગુડ. હવે ટી1 છે, ટી1 એના બે દીકરા થશે, તમને યાદ હશે જેની સાથે ખૂણો બને, દીકરા એટલે ઘટકો, જેની સાથે ખૂણો બને કોસ ઘટક કહેવાય, તો ટી1 કોસ થીટા, અને આ બાજુ શું આવે, ટી1 સાઈન થીટા. આઈ થિંક સમજણ પડતી હશે, ટી1 કોસ થીટા, ટી1 સાઈન થીટા. ઓકે, થઈ ગયું, વેરી ગુડ. હવે બળ બધા થઈ ગયા છે, હવે આપણે શું કરીશું ધ્યાન આપજો. સૌથી પહેલા આપણે આટલી રચના વિચારી લે, આનો આપણે એફ બી ડી દોરી નાખીએ. તમે કહેશો એફ બી ડી નો મતલબ શું થાય, ફ્રી બોડી ડાયાગ્રામ. બોડી બતાવવાની જરૂર નથી, ખાલી ફોર્સ બતાવો, બરાબર છે. તો દેખો આ બિંદુ છે, એમાં નીચે માજી લાગે છે, ઉપર ટી ટુ લાગે છે, તો એનો મતલબ આ અત્યારે સ્થિર છે. એનો મતલબ કે સ્થિર હોવાનો મતલબ શું છે, કુલ બળ કેવું હશે, ઝીરો, જેટલું નીચે લાગતું હશે એટલું ઉપર બળ લાગતું હશે. તો આનો મતલબ એવો થાય કે ટી ટુ ઇઝ ઇક્વલ ટુ શું થશે, માજી. એમ કેટલા આપ્યા છે, 6 કિલોગ્રામ, જી ની કિંમત 10 આપેલી છે, તો 60 ન્યૂટન જવાબ આવશે. કેટલો આવશે, 60 ન્યૂટન. ચલો ટી ટુ મળી ગયો આપણને. હવે આપણે આ બિંદુ છે અને પી બિંદુ કહી દઈએ, તો પી બિંદુ માટે આપણે એફ બી ડી દોરીએ. પી બિંદુ માટે શું દોરીએ, એફ બી ડી દોરીએ, બરાબર છે. તો ધ્યાન આપજો કઈ રીતે હું દોરું છું. સૌથી પહેલી વસ્તુ, આપણે આ બિંદુ છે નીચે શું લાગે છે એ દેખો, ટી ટુ પરફેક્ટ, ઉપર શું લાગે છે, ટી વન કોસ થીટા, આ બાજુ શું લાગે છે, 50 ન્યૂટન, અને આ સાઈડ શું લાગે છે, ટી વન સાઈન થીટા. ઘણા લોકો મને એવું કહેશે સર આ ટી વન નહીં લેવાના, ના, કેમ કે એના બે દીકરાઓ આવી જાય પછી એ નીકળી જશે, બરાબર છે, એના ઘટકો થઈ જાય પછી એ લેવાની જરૂર છે નહીં, કેમ કે આ બંનેનો સરવાળો કરો એટલે ટી વન જ મળે. ઓકે, સદી સરવાળો પણ. ઓકે, હવે આ બિંદુ પણ અત્યારે સંતુલનમાં છે, તો એનો મતલબ કે ટી ટુ બરાબર આ થાય અને આના બરાબર આ થશે. તો હવે હું અહીંયા શું લખીશ, ટી વન સાઈન થીટા ઇઝ ઇક્વલ ટુ 50 ન્યૂટન, અને ટી વન કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે, ટી ટુ, પણ ટી ટુ નો જવાબ કેટલો છે, 60 ન્યૂટન. હવે આપણે ખૂણો શોધવો છે, તો શું કરીશ, બંનેનો ગુણોત્તર લઈ લો, બંનેનો શું લઈ લઈએ, ગુણોત્તર. તો ટી વન ઉડી ગયા, સાઈન અપોન કોસ એટલે શું થાય, 10 થીટા,
અને 50 ભાગ્યા 60 કરો તો 00 ગયા 5 ભાગ્યા 6 કરો તો મતલબ 5 ભાગ્યા 6 કરો તો 0.83 33 33 33 ચાલુ રહેશે. હવે તમને મે આ વસ્તુ શીખવાડી નથી પણ કદાચ ત્રીજા ચોથા ચેપ્ટર માં કદાચ શીખ્યા હશો તમે કે tan થીટા બરાબર આવી વેલ્યુ આપી હોય તો ખૂણો કઈ રીતે શોધાય. બરાબર છે, તો અત્યારે આપણે એક કામ કરીએ, tan પેલી બાજુ જાય એટલે 1/10 થાય એટલે tan ઇન્વર્સ કહેવાય, tan ની માઈનસ 1 ઘાત 0.83 33 આવું પણ લખી શકાય. અથવા તમે tan થીટા બરાબર તમે કિંમત દેખો મને એક લખવા પડે, tan 45 ની કિંમત કેટલી થાય 1, તો એનો મતલબ કિંમત 0.83 33 છે તો એનો મતલબ ખૂણો 100% નાનો હશે. બરાબર છે, અહીંયા આગળ 0.83 33 ની અંદર તમે ચોપડીની અંદર મતલબ ચોપડીમાં મતલબ પેલો નેચરલ ટેન્જેન્ટ હોય છે એમાં તમે જોશો, જો તમને આવડતું હોય તો, નહીં આવડતું હોય તો પછી શાંતિથી શીખવાડીશ આપણે, તો એનો જે જવાબ આવે છે એ કદાચ મારા અંદાજે 40 ડિગ્રીની આજુબાજુમાં જવાબ આવે છે, 39 પોઈન્ટ સમથિંગ જવાબ આવે છે. જેમ કે અંદર મેં લખેલું છે 39 ડિગ્રી અને 48 કડા આવે છે, 48 કડા એ 48 કડા છે એને ડિગ્રીમાં ફેરવવા તો શું કરવાનું, 60 કડા બરાબર 1 ડિગ્રી 60 મિનિટ બરાબર 1 કલાક એટલે 60 મિનિટ બરાબર 1 કલાક એટલે 60 કડા બરાબર 1 ડિગ્રી તો 48 કડા બરાબર કેટલા, એટલે ટૂંકમાં 48 ભાગ્યા 60 કરી નાખો તમે એટલે તમારો જવાબ આવશે લગભગ 0.8 જવાબ આવે છે, એટલે 39.8 કહેવાય. તો 39.8 ડિગ્રી કહેવાય અથવા 39 ડિગ્રી અને 48 કડા કહેવાય, એટલે એપ્રોક્સિમેટલી 40 ડિગ્રી જેવો જવાબ આવે છે, એટલે આ ખૂણો હશે 40 ડિગ્રી તો આ પણ 40 ડિગ્રી જવાબ આવી ગયો. તમે એમ કહેશો કે સાહેબ ધારો કે સમજી લો આ પ્રશ્ન નીટમાં પૂછાય તો આટલો મોટો દાખલો ગણવાનો, ના એકદમ શોર્ટકટમાં જવાબ આવી જાય. તમે કહેશો કઈ રીતે, સમજાવું તમને. દેખો જ્યારે દાખલો નીટમાં પૂછાય એટલે તમને એટલી તો ખબર પડી જાય, તમે પ્રેક્ટિસ કરો એટલી ખબર પડી જાય, માજી બરાબર T2 છે, માજીનો જવાબ 60 ન્યૂટન આવે, આ 6 છે 10 હશે અને જી 10 લઈ લેવાનો, બરાબર જી ની કિંમત હંમેશા નીટમાં 10 જ લઈ લેવાય તો 60 ન્યૂટન એટલે T2 બરાબર 10 60 ન્યૂટન આવે. બરાબર, એટલે તમને ખબર પડી ગઈ કે T1 સાઈન થીટા બરાબર 50 ન્યૂટન પછી T1 કોસ થીટા બરાબર 60 ન્યૂટન, એટલે તમે ડાયરેક્ટ ગુણ અહીંથી જ દાખલો તમે ચાલુ કરશો, તમે દાખલો અહીંથી જ ચાલુ કરશો, tan થીટા બરાબર 5 ભાગ્યા 6 બરાબર છે, અને એ લોકો ઓલરેડી મતલબ કે હકીકતમાં દાખલો ખૂણો શોધવાનું ના પૂછાય, કેમ ખબર છે, એનું કારણ છે. હા, ખૂણો શોધવાનું પૂછાય ખરી, કોઈએ મને એવો પ્રશ્ન પૂછ્યો કે સાહેબ નેચરલ ટેન્જન્ટ છે એ નીટની પરીક્ષામાં કઈ રીતે શોધવાનું, તો નીટની પરીક્ષામાં ઓપ્શન આવો હશે, ખૂણો નહીં આપેલો આવો ઓપ્શન આપ્યો હશે, tan ઇન્વર્સ 0.5/6 એ તમને ખાલી ખબર પડવી જોઈએ કે 0.83 આવો, ભાગાકાર કરતા આવડે ને, નહીં આવડે યાર, ઓકે એ શીખી લેજો હવે તમે જાતે, ઓકે તો આ વસ્તુ કરી શકાય, ઓપ્શનમાં તમને આવું આપેલું હશે તો આ દાખલો નીટમાં પૂછી શકાય. માની લો કે આ નીટનો એમસીક્યુ છે એટલે તમને સ્પીડમાં ખબર પડવી જોઈએ, નીચે માજી લાગે ઉપર T2 લાગે, અહીંયા પાછું T2 કેમ નીચે લાગે છે, કેમ કે આ બિંદુ કેવું છે ફ્લેક્સિબલ છે એટલા માટે, ઓકે ઓકે. હવે અહીંયા આગળ તો અહીંયા આગળ આ ફ્લેક્સિબલ છે ના તો ખાલી T1 ક્યાં લાગશે એના ઉપર તરફ લાગશે, એટલે જડ આધાર છે એ પેલાને ખેંચશે પણ જડ આધાર નીચે આવશે નહીં. 50 ન્યૂટન આ બાજુ લાગે, T1 ના બે દીકરા થાય, T1 cos થીટા T1 sin થીટા, તમે કહેશો કેમ આ ખૂણો થીટા છે તો આ ખૂણો પણ થીટા આવે, તો જેની સાથે ખૂણો બને cos દીકરો આવે, T1 cos થીટા T1 sin થીટા, આ બંને ભાઈ ભાઈ આ બંને ભાઈ ભાઈ, ઓકે વાત પતી ગઈ. ઓકે દાખલો વ્યવસ્થિત જોઈ લો પછી આગળ વધીએ આપણે. ઓકે દોસ્તો આગળ વધીશું, હવે શું આપેલું છે જોઈએ આપણે. દેખો ઉદાહરણ નંબર 5.9 જબરજસ્ત દાખલો છે, તમે આ બધા બધા દાખલાઓને એમસીક્યુ માનજો નીટના, અને હું એ સોલ્વ કરાવું છું એવું માનજો, એવું માનશો તો જ મજા આવશે. બરાબર છે, ધ્યાન આપજો. અહીંયા આગળ દેખો સૌથી પહેલા તો આ એક સપાટી છે, બરાબર અહીંયા પોલી લગાવેલી છે, પોલીનો મતલબ શું થાય, પોલી પોલીનો મતલબ થાય ગરગડી ગરગડી, બરાબર છે, જે પણ તમે બોલતા હોય, ઓકે એ ગોળ ગોળ ફરી શકે, પેલા કૂવાની અંદર નહીં હોતું, આ દોરી નાખીને અંદર પેલો કંઈક પાણી ભરવા માટેનો પાત્રો છે એ કંઈક નાખી અને પછી આમાં ખેંચવામાં આવે છે, ઓકે જોયું હશે, બસ એવી ગરગડી છે. અને એક વસ્તુ યાદ રાખવાનું, જ્યારે પણ ગરગડી આપેલી હોય ત્યારે ગરગડી છે ત્યાં ટેન્શન ક્યારે નીચે નહીં બતાવવાનું, ટેન્શન નીચે બતાવવાનું નહીં, આ બધા અમુક અમુક નિયમો છે. ફ્લેક્સિબલ બિંદુ હોય તો મતલબ કે T1 નીચે લાગી શકે છે, જડ હોય તો T1 હંમેશા ઉપર જ લાગે, ગરગડી હોય તો ત્યાં T બતાવવાની જરૂર છે નહીં. બરાબર છે, ઓકે ચલો એ તમને સમજણ પડી હશે. હવે
હવે શું કરીશું આપણે જોઈએ સૌથી પહેલા તમારે શોધવાનું શું છે તમારે શોધવાનું એવું છે આ રચના પહેલા જોઈ લો તમે અહીંયા એક નાનકડી કંઈક એક વાહન આપેલું છે કોઈ વ્હીકલ છે બરાબર છે અને અહીંયા આગળ મતલબ એક ટ્રોલી છે અને આપણે ટ્રોલી બોલી શકીએ બરાબર છે ઓકે અને અહીંયા તમને એક વજન લટકાયેલું છે જે 3 કિલોગ્રામનું છે અહીં તમે માજી કરો ડબલ્યુ બરાબર શું આવે માજી એમ 3 કિલોગ્રામ જી 10 લઈ લો તો 30 ન્યૂટન એટલે પહેલાથી જ બતાવી દીધું ગતિ નીચે થાય છે આ ગતિ નીચે કરે છે જો આ નીચે આવે તો ક્યાં આવે આગળ આવે આટલી ખબર પડી ઓકે તમે કહેશો સાહેબ શોધવાનું શું છે કહી દો ને આ તંત્રનો પ્રવેગ શોધવાનું છે કે કેટલા પ્રવેગથી નીચે જાય છે જેટલા પ્રવેગથી નીચે જાય પ્રવેગનો મતલબ થાય એક સેકન્ડમાં વેગમાં થતો વધારો તો એક સેકન્ડમાં વેગમાં થતો વધારો એટલે જેટલો પ્રવેગ આનો હશે એટલો જ પ્રવેગ આનો હશે ખબર પડી આ ધારો કે દર સેકન્ડે એક જેટલા દર સેકન્ડે વેગમાં એકનો વધારો કરે છે એટલે પ્રવેગ આનો એક છે તો આનો પણ એક હશે ઓકે પ્રવેગ શોધવાન છે અને દોરીમાં કેટલો તણાવ બળ ઉત્પન્ન થાય છે એ શોધવાન છે એટલે તમારે બે વસ્તુ શોધવાન છે એ અને ટી ટેન્શન અને એક્સેલરેશન તણાવ બળ અને પ્રવેગ શોધવાન છે હવે દાખલામાં કરવાનું શું પહેલા હું એક વાક્ય બોલું છું મગજમાં ફિટ કરી નાખો બ્રહ્માજીએ કીધેલું વાક્ય છે એવું માની લો બરાબર છે ભગવદ્ ગીતામાં આપેલું છે એવું માની લેજો કે સૌથી પહેલી વસ્તુ જે દિશામાં ગતિ થાય એ દિશામાં બળ વધુ લાગે જે દિશામાં ગતિ થાય એ દિશામાં બળ વધુ લાગે તો મને એક વસ્તુ કહો કે નીચે લાગે છે માજી ઓકે નીચે લાગે છે માજી અને ઉપર લાગશે ટેન્શન તો આમાં વધુ કયું હશે માજી ઓકે હવે અહીંયા ટેન્શન લાગશે કે ના ગરગડી હોય ત્યાં ટેન્શન બતાવે હવે આ આગળ ગતિ કરે છે એટલે આને ટેન્શન ક્યાં ખેંચતું હશે આમ દેખો આ ટેન્શન શું કહે છે નીચે માજીને કહે છે કે માજી કરતા નીચે ના જાય એટલે ટેન્શન ઉપર લાગે છે એટલે દોરી ટાઈટ થઈ જાય એટલે ટેન્શન ઉપર લાગે પછી અહીંયા આગળ આ જ ટેન્શન છે આખું તંત્ર છે નીચે ગતિ કરે છે એટલે આ છે આ બાજુ ખેંચાશે આ બાજુ આને આ બાજુ ખેંચશે તો આ શું કહેશે કે મારે નથી આવવું એટલે ટેન્શન આ બાજુ લાગશે દેખો દોરી આમ હોય તો મતલબ કે આમ ખેંચવાનો પ્રયત્ન કરે એટલે ટેન્શન આ બાજુ લાગશે સમજો પડે છે આ પ્રેક્ટિકલી વસ્તુ છે અનુભવશો તમને ખબર પડશે ટ્રેન જ્યારે ઊભી હોય અચાનક ઉપડે તો ટેન્શન ક્યાં લાગે આગળ લાગે છે ઓકે તો અહીંયા ટી ક્યાં લાગતું હશે આગળ માજી નીચે લાગે છે એટલે ટી ઉપર લાગે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ આને આગળ ગતિ કરાવવા માટે આખું તંત્ર નીચે જશે એટલે અહીંયા આગળ ટેન્શન આ બાજુ લાગશે અને ગતિક ઘર્ષણ બળ પાછળ લાગશે જે દિશામાં ગતિ થાય તેની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે આટલી વસ્તુ થઈ ગઈ બરાબર પછી બીજી વસ્તુ આનું માજી ક્યાં લાગશે નીચે લાગશે તો લંબ પ્રત્યાગતિ બળ ક્યાં લાગશે સંપર્ક સપાટીને એક વસ્તુ યાદ રાખજો આ કેપિટલ એન છે એને શું કહેવાય લંબ પ્રત્યાગતિ બળ એ કઈ રીતે લાગે સંપર્ક સપાટીને લંબ રૂપે બસ આ શબ્દ યુનિક છે સંપર્ક સપાટીને લંબ રૂપે ઉપર લાગે બરાબર છે ચલો બધા બળ મેં બતાવી દીધા હવે મારે શોધવું શું છે તમને કહી દઉં મારે પ્રવેગ શોધવો છે ધારો કે આ એ જેટલા પ્રવેગથી નીચે ગતિ કરે તો એ જેટલા પ્રવેગથી આગળ ગતિ કરે હવે પહેલા હું આટલી વસ્તુ આની વાત કરું છું તો આનો ફ્રી બોડી ડાયાગ્રામ બતાવી દઉં તો નીચે શું લાગે છે માં જી ઉપર શું લાગે છે ટી અને ગતિ ક્યાં થાય છે નીચે કેટલા પ્રવેગથી પ્રવેગ છે એ હવે મેં શું કીધું જે દિશામાં ગતિ થાય એ દિશામાં બળ વધુ લાગે બરાબર છે તો હવે એનો મતલબ પરિણામી બળ અહીંયા કેટલું લાગતું હશે એ તમને કહો તમે એક વસ્તુ સમજો ગતિ નીચે થાય છે તો વધુ કયું હશે માજી કે ટી 100% માજી કેમ કે હું વાક્ય શું બોલ્યો જે દિશામાં ગતિ થાય એ દિશામાં બળ વધુ લાગે તો મતલબ માજી વધુ હશે સમજી લો માજી 10 છે અને ટી 8 છે તો પરિણામી બળ કેટલું કહેવાય પરિણામી બળનો મતલબ થાય રિઝલ્ટન્ટ ફોર્સ કેટલું લાગે છે તો 10 - 8 એટલે માજી માઇનસ શું આવે છે ટી ઓકે પછી પરિણામી બળની જગ્યાએ ફાધરની માં આવે તો માં લખો તો દળ કેટલું છે આ પદાર્થનું એમ અને પ્રવેગ કેટલો છે નીચે તરફ એ તો એમ એ અને અહીં આવે છે માજી માઇનસ ટી હવે તમને માજીની કિંમત તો ખબર છે એમની કિંમત કેટલી છે 3 કિલોગ્રામ જીની કિંમત 10 તો 30 ન્યૂટન આવશે અહીં 30 - ટી અહીંયા દળ કેટલું છે 3 કિલોગ્રામ તો 3 એ આ એક સમીકરણ બની ગયું સમીકરણ નંબર 1 બોલો ખબર પડી આ એક વસ્તુ પતી ગઈ વેરી ગુડ આ બધું ફટફટ કામ થવું જોઈએ પણ અત્યારે હું તમને સમજાવું છું બાકી તમને એકવાર આવડી જશે પછી બહુ મજા આવશે ઓકે
चलो हवे आ तंत्रनी वात करिए तो ए तंत्रनो एफबीडी फ्री बॉडी डायग्राम कई रीते बताय टी आ बाजू लागे छे घर्षण पर पाछळ लागे छे एफके एफके नी जग्या हु बतावे म्यू के इनटू एन याद आयु तमने एफ बराबर म्यू एन ओके पछी माजी क्या लागे छे नीचे ऊपर शू लागे छे एन आ ऊपर नीचे गति करे छे ना तो एन बराबर शू आवे माजी ओके वेरी गुड એટલે एन बराबर तो माजी थई गयो बराबर छे कैपिटल माजी હવે હું શું કહું છું આ ગતિ ક્યાં કરે છે આખું તંત્ર આગળ ગતિ કરે છે કેટલા પ્રવેગથી એ જેટલા પ્રવેગથી જે દિશામાં ગતિ થાય એ દિશામાં બળ વધુ લાગે તો ટી વધુ હશે કે મ્યુ કે ઇનટુ એન ઘર્ષણ બળ વધુ હશે કે તણાવ બળ વધુ હશે 100% તણાવ બળ કેમ ખબર છે ધારો કે માની લો કે આ 8 ન્યુટન છે હમણે મેં બતાવ્યું અને આ ધારો કે 6 ન્યુટન છે તો વધારે કયું છે 8 ન્યુટન તો પરિણામ તમે કહેશો સર તમને કઈ રીતે ખબર આગળનું વધારે છે અરે લાલુ કીધું તો ખરી તને ગતિ અહીંયા નીચે થાય છે તો અહીં ગતિ આગળ થશે જે દિશામાં ગતિ થાય એ દિશામાં બળ વધુ લાગે સમજણ પડે છે ઓકે ચલો તો મતલબ કે આ બળ વધુ હશે કેમ કે એ દિશામાં ગતિ થાય છે તો પરિણામી બળ બરાબર શું આવે છે ટી માઇનસ મ્યુ કે ઇન્ટુ એન બરાબર છે ટી ની કિંમત તમે શોધી છે ના નહીં ખબર મ્યુ કે ની કિંમત ખબર છે હા મ્યુ કે ની કિંમત કદાચ આપેલી છે અંદર આપ્યું છે ગતિ ઘર્ષણ 0.04 છે પછી એન ની જગ્યાએ શું લખી દઈશું માજી તો મા ની કિંમત કેપિટલ એમ ની કિંમત કેટલી છે 20 કિલોગ્રામ અહીંયા જી ની કિંમત કેટલી છે 10 ઓકે ટી માઇનસ 60 આવશે તમે બધાને ગુણાકાર કરજો ના આવડે દેખો શીખવાડો આ 0 અને આ 0 એટલે 100 થઈ ગયા બરાબર છે ઓકે તો એ 100 આને આપી દો એટલે 4 બની જાય 4 2 8 ઓકે ના આવડે તો કેલ્સિયમ ઉપયોગ કરજો બીજું શું કહું બાકી તો આવડવું જોઈએ હવે સિમ્પલ પછી પરિણામી બળની જગ્યાએ શું આવે બળની પરિણામી બળની જગ્યાએ ફાધરની માં પણ અહીંયા એમ કેટલો છે અહીંયા એમ છે 20 કિલોગ્રામ તો 20 અને એ આવે છે તમે કેસો ખબર ના પડી એમ એ આવે પણ એમ ની જગ્યાએ શું આવે છે 20 આવે છે એટલે 20 એ આવશે બરાબર છે 20 એ બરાબર ટી માઇનસ 8 આવે છે હવે તમારે તમારે શું શોધવાનું છે પ્રવેગ શોધવાનું છે તો એ પ્રવેગ કઈ રીતે હું શોધીશ ચલો આ રચનાને હું જવા દઉં છું તમે સમજી લીધું હશે આને હવે કઈ કરવાનું છે એની ખાસ લોપ કરવાનો છે દેખો આ સમીકરણ છે એને તમે આ રીતે લખી શકો 30 માઇનસ ટી ઇઝ ઇક્વલ ટુ 3a આને તમે વ્યવસ્થિત લખો તો ટી માઇનસ 8 ઇઝ ઇક્વલ ટુ 20a લોપ કરીએ તો આ માઇનસ ટી ના પ્લસ ટી બંને ઉડી જશે યસ 30 અને માઇનસ 8 30 અને માઇનસ 8 અને અહીંયા કેટલા આવશે 23a આવશે અહીં જવાબ કેટલા આવશે 22 અહીંયા આવશે 23a તો એ બરાબર શું આવે 22 ભાગ્યા 23 આ 23 નીચે જાય ચોકડી ગુણાકાર 0.9 કઈ જવાબ આવવો જોઈએ 0.9565 જવાબ આવે છે 0.9 જવાબ આવે એટલી તો ખબર પડી જાય જો બંને સરખા હોય તો 1 આવે તો અહીં થોડું નાનું છે એટલે 1 કરતા થોડું નાનું 0.9 ની આજુબાજુ જવાબ આવે તો આ જવાબ આવી ગયો 65 કાઢી નાખો તો એપ્રોક્સિમેટલી 0.96 અને પ્રવેગનો એકમ શું હોય મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઓકે ચલો પ્રવેગનો જવાબ આવી ગયો છે હવે શું કરવાનું છે તમારે તણાવ બળ શોધવાનું છે તો આ બેમાંથી કોઈ પણ એક સમીકરણમાં કિંમત મૂકી દઈશું આપણે તો જોઈએ આપણે બંનેમાંથી કોઈ પણ એક જગ્યાએ કિંમત મૂકી દઈએ ચલો આમાં નાની કિંમત આ છે તો t માઇનસ 8 ઇઝ ઇક્વલ ટુ 20a બરાબર છે ઓકે હવે 8 તો એમનેમ આવશે અને a ની કિંમત તમે લખી નાખો 0.96 બરાબર છે 8 પેલી બાજુ જશે એટલે પ્લસ થશે 0.96 અને પ્લસ અહીંયા 8 આવશે એટલે ટોટલ તમે આ બંનેનો ગુણાકાર કરો અને પ્લસ 8 કરી નાખો એટલે લગભગ તમારો જવાબ બને છે કંઈક 27.12 બને છે 27.12 ન્યૂટન ઓકે આ જ કિંમત તમે અહીંયા મૂકશો તો પણ જવાબ એ જ આવશે જેમ કે મેં ગણેલું છે એમાં એવું કરેલું છે આમાં કિંમત મૂકી છે મતલબ એક જ છે બરાબર બંનેમાં જવાબ સેમ આવશે તો દાખલો તમને સમજાઈ ગયો હશે બરાબર છે હજી એક વાર યાદ કરાવી દઉં જે પેલો પદાર્થ લટકતો હતો એમાં માજી નીચે લાગતું હતું અને ટી ઉપર લાગતું હતું ગતિ નીચે થાય છે જે દિશામાં ગતિ થાય એ દિશામાં બળ વધુ હોય તો માજી વધુ હોય એટલે માજી વધુ છે તો પરિણામી બળ કેટલું આ 10 હોય તો 8 હોય તો પરિણામી બળ કેટલું આવે 10 - 8
माजी माइनस टी आवे, परिणामी बळनी जगह फाधर नी मां आवे, पोतानो दळ लखवानो अने पोतानो प्रवेग, એટલે प्रवेग तो ए छे अने दळ केटलू छे 3 એટલે 3 થઈ ગયું હતું, વેરી ગુડ. અને આનો જવાબ કેટલો આવ્યો હતો, આનો જવાબ 30 ન્યૂટન આવ્યો હતો, વેરી ગુડ. હવે પેલા પૈની વાત કરો તો આગળ છે પરિણ આગળ ગતિ થાય છે, એટલે આગળ બળ વધુ લાગે તો આગળ ટી લાગે છે, પાછળ ઓછું લાગે પાછળ ગતિ ઘર્ષણ બળ લાગે છે. અને પરિણામી બળ બરાબર શું આવે, ફાધરની માં તો એમ છે 20 છે તો 20 એ આવે છે. પ્રવેગ તો જેટલો આનો છે એટલો જ પ્રવેગ એનો છે, એમની જગ્યાએ આપણે શું લખીએ, માજી લખીએ કેપિટલ એમજી. અને એનો જવાબ કંઈક આવતો તો 20 × 10 આવે, કેમ કે એમ 20 કિલોગ્રામ છે, જી 10 ન્યૂટન 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે, મ્યુ કે ની કિંમત 0.04 છે. એ બધો જવાબ લઈ લો એટલે તમને કંઈક આવું સૂત્ર મળતું હતું, બરાબર. આ વસ્તુ છે. દેખો તણાવ બળના નિયમ આપણે 3 શીખ્યા. એક નિયમ એવો શીખ્યો, માજી લાગે ને એટલે ઉપર ટી લાગે જ ને, આ એક વસ્તુ ફાઇનલ. ગરગડી હોય આ રીતે તો એમાં ટી ઉપર લાગે નહીં, બરાબર છે. તો અહીંયા સોરી ટી અહીંયા નીચે બતાવવાની જરૂર છે નહીં. જો ફ્લેક્સિબલ કોઈ બિંદુ હોય તો ટી નીચે બતાવવાનું, જડ આધાર હોય તો ટી ઉપર જ લાગે, બરાબર છે. ઓકે ચલો કમ્પ્લીટ. તો અહીંયા સુધી આપણે આ વિડીયો છે અહીંયા પૂરો કરીએ છીએ. હવે પછીના બે દાખલાઓ છે એ નેક્સ્ટ વિડીયોમાં આપણે ચલાવીશું. આઈ થિંક આમાં તમને પરફેક્ટ જો અન્ડરસ્ટેન્ડ થઈ જશે તો હું માનું છું નીટના તમે આવા એમસીક્યુ આરામથી સોલ્વ કરી શકશો. અને આવા એમસીક્યુ કમ્પલસરી પૂછાય જ છે એ ધ્યાન રાખજો. આ વખતે તો નસીબ સારું હતું લોકોનું કે આ વખતે પેપર બહુ જ ઇઝી પૂછાયું છે ફિઝિક્સનું પેપર. પણ તમારી વખતે એટલે કે 2021 ની અંદર હું અપેક્ષા એવી નહીં રાખું કે આવું પેપર પૂછાય, એટલું બધું સહેલું ના પૂછવું જોઈએ. થોડું કંઈક થોડું સારું પેપર હોય તો કોમ્પિટિશન કરવાની મજા આવે. ઓકે ચલો તો આ વિડીયો પૂરો કરીશું.